નમસ્કાર આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા નવલી નવરાત્રીમાં શક્તિની આરાધના કરવા અને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ મગ્ન થયા હતા અનેરા ઉત્સાહ સાથે તેઓ મેદાનમાં બધુ ભૂલી અને ગરબાના રંગે રંગાયા હતા પણ તેમના રંગમાં ભંગ ત્યારે પડ્યો જ્યારે મોંઘા ભાવના પાસ ખરીદી અને પોતાની તકલીફ ન પડે તેના માટે પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જાય પણ ત્યાં સુવિધાનો અભાવ જોવા મળ્યો ત્યાં ગ્રાઉન્ડ બહાર સ્ટ્રીટ લાઇટોની અસુવિધા ઊભી થઈ ટ્રાફિકની અને પાર્કિંગની પણ અસુવિધા ઊભી થઈ આ તમામ વસ્તુઓની અસુવિધા ઊભી થઈ દૂર દૂર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવી નાખતાની સાથે જ ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો હતો હવે એવો જ કડવો અનુભવ વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને થયો જેમાં કાદવ અને કિચડ ગ્રાઉન્ડમાં જોવા મળ્યું હતું હવે જ્યારે મોંઘા ભાવની એન્ટ્રી તમે આપો છો પૈસા વસૂલો છો તો પછી ખેલૈયાઓને સામે સગવડ આપવામાં કેમ તમે નિષ્ફળ નીવડ્યા પ્રથમ દિવસે ખેલૈયાઓના રંગમાં પડેલા ભંગ પર કરીશું આજનો સીધો સંવાદ ચર્ચાની શરૂઆત કરશું જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ યૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી અને કોંગ્રેસમાંથી પરાગભાઈ પંચાલ જોડાઈ ચૂક્યા છે પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે પ્રફુલભાઈ શરૂઆત તમારાથી જ કરીશું કે મોંઘા ભાવના પાસ તમે ખરીદો છો એને કારણે તમને અસુવિધાનો સામનો ન કરવો પડે પણ અહીંયા તમે

ફૂડ પાર્લરો બધું ખુલ્લું રાખવાની પરવાનગી આપી છે અને લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે આપણે ગઈકાલે પણ આના પર ચર્ચા કરી હતી કે ઉમંગ કેટલા પરાકાષ્ઠાય છે ઉત્સાહ કેટલો પરાકાષ્ઠાય છે પરંતુ પહેલા દિવસે જે લોકોને મુશ્કેલીઓ પડી એની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ આમ તો વર્ષો પહેલાં જે ગરબો છે શેરીઓમાં હતો હવે શેરીઓનો ગરબો છે એ પાર્ટી પ્લોટોમાં પહોંચ્યો છે શેરીઓ અને સોસાયટીઓમાં ગરબાના આયોજનો થાય છે ખરા પણ જે જાક જાગજમાળવાળું આયોજન અને મોંઘા મોંઘાદાટ જે કલાકારો આવતા હોય છે લોકપ્રિય કલાકારો આવતા હોય છે એ પાર્ટી પ્લોટોમાં આવતા હોય છે એટલે પાર્ટી પ્લોટોમાં ગરબા ગાવાનો જે ઉમંગ હોય છે કેમ કે એ માટે તો એમણે મોંઘાદાર ચણિયા ચોળી ખરીદ્યા હોય છે કેડિયા ખરીદ્યા હોય છે અન્ય એસેસરીઝ ખરીદેલી હોય છે અને એ પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનો એમનો જે ઉત્સાહ છે એટલા માટે એ લોકો મોંઘી ટિકિટ ખરીદી અને પાર્ટી પ્લોટમાં જાય છે આ વખતે પાર્ટી પ્લોટોની ટિકિટો પાંચ હજાર છ હજાર નવ હજાર સુધી પહોંચી છે અને કેટલાક પાર્ટી પ્લોટો તો બ્લેક કરે છે એના માણસો બ્લેક કરતા હશે કે બારના માણસો બ્લેક કરતા હશે એક પાર્ટી પ્લોટ એવો છે કે જેની ત્રણસો રૂપિયાની ટિકિટ બાર પાંચ હજાર રૂપિયા વેચાય છે હવે આ ખરેખર એની પાંચ હજાર કિંમત રાખેલી છે ને ત્રણસો સરકારને જીએસટી બતાવવા બચાવવા માટે બતાવવા માટે રાખેલું છે કે ખરેખર પાંચ હજાર રૂપિયા છે જ એના કે બ્લેકના કિંમત એટલી છે એ તો એ આયોજકો જાણે પરંતુ જો ત્રણસો રૂપિયાનો પાસ પાંચ હજારમાં વેચાતો હોય તે તેનો અર્થ કે સુડતાલીસો રૂપિયા ઉપર ટેક્સની ચોરી થાય છે હવે બીજી બાબત આપણે વિચારીએ કે જે સરકારે જ્યારે જાહેરાતો કરી કે આખી રાત તમને રમવાની છૂટ આપવામાં આવે છે બાર વાગ્યા પછી એવું લાગે તો માઇક ધીમું પણ કરી કાઢજો પરંતુ જે સરકારે અને વહીવટી તંત્રે જે જાહેરાતો કરી હતી એ જાહેરાતોના ઘણા બધા લૂપ હોલ્સ રહી ગયા છે ઘણું બધું પોલું છે પોલું રહી ગયું છે આજે પોલીસ તંત્રએ ત્રીસ જેટલી શરતો સાથે એમને પરવાનગી આપી છે આમાંની ઘણી બધી શરતો છે પળાતી નથી પહેલી શરત હતી કે તમારે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ મોટાભાગના પાર્ટી પ્લોટોમાં નથી બબ્બે કિલોમીટર દૂર પાર્ક કરીને જવું પડે છે હવે બે કિલોમીટર દૂર વાહન પાર્ક કર્યા પછી માણસ ચાલીને જાય અને પછી પાછો ત્યાં આવે તો એને ગરબા ગાવાના હોશ કેટલા રહેશે એ ભગવાન જાણે બીજું ઓવર ક્રાઉડ ના થાય એ ધ્યાન રાખવાની સૂચના આપી હતી આયોજકો છે એની ક્ષમતા હોય એના કરતાં વધારે પાસ વેચે છે અને વેચે છે જેને કારણે ઓવર ક્રાઉડ થઈ જાય છે હવે જે પેલું પ્રી વેડિંગની જેમ પ્રી નવરાત્રી પણ ચાલુ થયું છે આનો એક કડવો અનુભવ ખુદ આપણી બહુ જ જાણીતી ગાયિકા કિંજલ દવેએ આજે વિડીયો પ્રસારિત કરીને એનો કડવો અનુભવ કયો છે એ સિંધુભવન રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં પ્રિ નવરાત્રિના ગરબા હતા એટલું ઓવર ક્રાઉડ થઈ ગયું કે લોકો ગરબા જ નહોતા ગાઈ શકતા અને બહારે એટલી ભીડ હતી ઓહા થઈ અને એ એનો જવાબ આપતા કિંજલ દવે એમ કહ્યું કે ભાઈ તમે મોંઘાડા જો પાસ વેચો છો તો પૂરતી વ્યવસ્થા રાખો ક્ષમતા જેટલા દો લોકોના પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા નથી આવે છે ત્યારે એના મનગમતા સાંભળવા માટે આવે છે અને જે ગાયકી હશે એના તાલે જુમવા માટે આવે છે અને જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે અમારા ચાહકો એમને ફેન્સ શબ્દ વાપરે છે અમારા ફેન્સ પણ નારાજ થાય છે અને છેલ્લે એમણે એવું એવી એક સલાહ પણ આપી છે કે તમે એવા જ પાર્ટી પ્લોટોના પાસ કરી જજો ત્યાં પૂરકી પાર્કિંગ પાર્કિંગની વ્યવસ્થા હોય અને મેનેજમેન્ટ સારું હોય આ મેનેજમેન્ટ સારું નથી હોતું એ એ ગાયિકાના પોતાના અનુભવમાંથી આ બહાર આવેલી વસ્તુ છે હવે ગઈકાલે આપણે વાત કરીએ કે જ્યાં સૌથી વધુ પાર્ટી પ્લોટો આવેલા છે રિંગ રોડ ઉપર ત્યાં વૈષ્ણવદેવીથી ઓગણ સર્કલ સુધી ટ્રાફિક જામ હતું અને લોકોએ દૂર દૂર સુધી ગાડીઓ મૂકવી પડી હતી ત્યાં ટોલ નાકો છે ટોલ નાકા ઉપર પણ એટલી જ ભીડ હતી અને ટ્રાફિકના નિયમન માટે કોઈ જ ત્યાં કોન્સ્ટેબલ શોધો જડતો નતો હવે પોલીસ તંત્રએ જાહેરાત કરી હતી કે આમાં આટલા કોન્સ્ટેબલો છે આખી રાત ટ્રાફિક નિયમન કરશે કાલે ત્યાં જુઓ અને ઉપર જતા ત્યાંની સ્ટ્રીટ લાઇટો પણ બંધ હતી હવે કોર્પોરેશને જાહેરાત કરી હતી કે અમારી તમામ સ્ટ્રીટ લાઇટો નવરાત્રી પહેલા ચાલુ થઈ જશે અને રોડના ગાબડા પુરાઈ જશે આ બાબત પણ અનેક જગ્યાએ પોકલ સાબિત થઈ છે એટલે જે સરકાર અને સરકારના વહીવટી વહીવટીતંત્રએ જે કોઈ જાહેરાતો કરી એ જાહેરાતો એટલી પોલી છે કે ખેલૈયાઓનો જે રસ છે એમાં રસ ભંગ થાય છે હવે વડોદરાનો દાખલો આપ્યો લખમાએ વડોદરાનું જે યુનાઇટેડ વે ઓફ બરોડા બહુ જ મોટો પાર્ટી પ્લોટ છે મોટો એટલે કેટલી તમે કલ્પના કરી શકો કે ચોત્રીસ હજાર લોકો ગઈકાલે હતા એ પાર્ટી પ્લોટમાં અને એ પાર્ટી પ્લોટમાં અડધો અડધો ફૂટ કાદવ અને કીચડ હતું અંદર પ્રવેશ્યા ત્યારે ખેલૈયાઓને ખબર પડી કે તો કાદવ અને કીચડ છે અને એની અંદર અનેક લોકો લપસીને પડ્યા અને અનેક લોકોના કિંમતી કપડાં બગડ્યા હવે તાળી પાડવી કે વસ્ત્રો ઊંચા રાખવા માટે વસ્ત્રો પકડી રાખવા એ જ ખેલૈયાઓ માટે સવાલ હતો અને એ કઈ હદે રસભંગ થયો છે કે એમનો મૂડ કઈ હદે ઓફ થઈ ગયો છે આપણે કલ્પી શકીએ છીએ હવે ત્યાં પણ પાર્કિંગ દૂર હતું એ ત્યાંના જે અંદર ખેલાયા ગયા હતા એમણે એમના કડવા અનુભવો મીડિયા સામે મૂક્યા છે કે મેનેજમેન્ટ ઝીરો હતો આ ઝીરો શબ્દ એ લોકોને છે મેનેજમેન્ટ ઝીરો હતું કશું જ નહોતું અને ત્યાં જ તે ઓવર ક્રાઉડ જ હતું હવે જ્યારે તમે આટલી મોટી રકમ લો છો પાસ તરીકે એન્ટ્રી પાસની હવે આ નવ હજારના પાસ છે ને એ એક દિવસના છે નિલેશભાઈ નવ હજારના પાસ છે એ એક પાર્ટી પ્લોટમાં એક જ દિવસ ગરબા યોજાય છે અને એક દિવસના પછી હવે આટલી જયારે તમે રકમ લેતા હોય ત્યારે લોકો ચોક્કસપણે ચોક્કસ સુવિધાની અપેક્ષા રાખે આ બાબત સ્વાભાવિક છે અને વહીવટી તંત્રએ એમણે જે જે સૂચનાઓ આપી છે એનું પાલન થાય છે કે નહીં એ પણ જોવું જોઈએ કે ભાઈ જે જે પાર્ટી પ્લોટમાં મંજૂરી આપવામાં આવી છે તો એની પાસેથી જોવું જોઈએ કે શાંત પડે કેટલી ગાડીઓ આવવાની છે ને તમારી પાસે કેટલી ગાડીનું પાર્કિંગ છે હવે જ્યારે તમે કહો છો કે એન્ટ્રી અને એક્ઝિટના ડોર અલગ રાખવા પછી ઇમરજન્સી ડોર અલગ રાખવા ઓવરક્રાઉડ ના થાય ધ્યાન રાખવું તો પહેલું જ ભંગ થાય છે કે ઓવરક્રાઉડ એમની નજર સામે થાય છે પાર્કિંગની વ્યવસ્થા પૂરતી નથી સ્ટ્રીટ લાઇટો બંધ છે એટલે વહીવટીતંત્રએ તમે ખૂબ જ રંગે ચંગે નવરાત્રી ઉજવી શકશો જે જાહેરાતો કરી હતી એ જાહેરાતો પોકલ સાબિત થઈ રહી છે બિલકુલ પ્રફુલ્લ હવે નિલેશભાઈ આયોજકો ઘણા લાંબા સમયથી આયોજન કરતા હોય છે ઉભી થઈ રહી છે અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો સત્તા પક્ષ તરીકે જી નમસ્કાર લખમાજી નવ દિવસના પાવન રહે બઉ જ સારો વિષય લઈને આવ્યા છે કે 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 જે સમય પછી પછી આપણે કોરોના નવરાત્રી એ નવ દિવસ પૂરા ખેલૈયા રમતા ના હતા કે માવઠાની હોય વરસાદ પડી ગયો કે કંઈ પણ આવી શકતું હોય આ વખતે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હર સંઘવીજીએ જાહેરાત કરી કે આખી રાત એટલે ચાર પાંચ વાગ્યા સુધીની પરમિશન સ્વાભાવિક રીતે મળી શકે કે જેમાં શેરી ગરબા આવી ગયા પ્રોફેશનલ આવી ગયા સોસાયટીના ગરબા આવી ગયા હવે અમે બેન બહુ જ ડીપ સુધી જોવાની જરૂર છે કે એક નોરતું હોય બેન એ નોરતા નહીં પાર્ટી પ્લોટ આપણે ગણીએ પ્રોફેશનલ તો એની અંદર એક હોલ હોલનું ભાડું આવે છે હોલના ભાડા પછી બીજું ઓર્ગેનાઇઝરના ખર્ચા તમને બતાવું કે સાઉન્ડ સિસ્ટમ આવે લાઈટ સિસ્ટમ આવે તેના બાઉન્સરો આવે સિક્યુરિટી આવે તેની જેટલી બી ઇક્વિપમેન્ટ આવે ઓર્કેસ્ટ્રાનો ખર્ચો આવે આ બધાનો જ ખર્ચો બાદ કરતા કરતા ઓર્ગેનાઇઝર શું કમાય છે ઓર્ગેનાઇઝર ને ખબર પડે કે કેટલું હોય બીજી વસ્તુ અને ઓવરક્રાઉડ નહીં કરવાનું એવી તો પોલીસે સૂચના આપેલી છે જી આ ત્રણ ઓક્ટોબર થી બાર ઓક્ટોબર લખમાજી આપણને કોઈ જાતની કોઈ જવાબદારી કોઈ પણ જાતની કે કોઈ તમને મસ્ટ બી કે આજ તમે અહિયાં જાઓ કે અહીંયા જ તમે જાઓ એ રીતે કોઈ તમને છે કે હું પોતે પણ એક ઇવેન્ટ કરી ચૂક્યો છું લખમાજી છે આજે ભાઈ ક્યાંના પાસ છે ને તમારા જ્યાંના પાસ મળે ને ત્યાં જવાનું હોય છે મને એટલું ખબર છે કે આપણે અમદાવાદીઓ છે ને બહુ જ હોશિયાર છે કે સારા પાસ આવે કેટલા પાસ તો પાંચ પાસ દસ પાસ આપણે એડવાન્સમાં છે ને આગલા દિવસની તૈયારી કરી રાખીએ છીએ હવે જ્યાં કોઈ ઓર્ગેનાઇઝરે ફીસ રાખી હોય તો એ લોકો સામે ચડીને કોઈ તમને કોઈ નથી મજબૂતાઈથી કે કહેતું કે ભાઈ તમને અહીંયા જ જાઓ તમે આ ના જાઓ આજે સોસાયટી શેરી ગરબામાં પણ સારા ગરબા થાય છે હું કહેવાનું મિનિંગ હું આપને કહીશ કે પાર્ટી પ્લોટમાં આ જગ્યાએ જે બરોડાની ઘટના ત્રિવેદીજીએ કહ્યું કે જેમાં કાદવ કીચડ હતો સ્વાભાવિક રીતે આપણે જોયું કે બરોડામાં હમણાં જ થોડા સમય પછી વરસાદ પાછો પડ્યો અને એના લીધે જમીન કદાચ ઓર્ગેનાઈઝર એ જમીન એક સમા લેવલ કરવા માટે અને પણ નીલેશભાઈ એ બધી વસ્તુમાં આ ખેલેયાવાનું શું વાક છે એ તો પૈસા આપીને જાય છે ને કે મફતમાં તો નથી જતા હું આપી જોઈએ જવાબદારી પણ બેન હમણાં હું કઉ છું કે હમણાં માવઠાની સિઝન ચાલે હમણાં જ અંબાલાલજી કઈક આગાહી એ રીતે એમને વ્યવસ્થા કરવી જોઈતી હતી ને કે આટલા માણસો આપણે અહિયાં પરિસ્થિતિ છે આવી આપણે એ લોકો અજાણતો નહીં હોય ને એ બધી પરિસ્થિતિ થી તો એ લોકોને એવું કરવું ચોત્રીસ હજાર લોકો ક્યાં જરૂર હોય એ ઓછા લોકો પણ લઈ શકે ને બેન હમણાં જ વરસાદ પડ્યો તો મને એમ કો સાત હજાર નો પાસ કોઈ લેવાનું છે કોઈ પબ્લિક કે કોઈ જવાનું છે ઓર્ગેનાઈઝર ઉપરથી દેવામાં આવી જશે ને કદાચ એ દેવું કેટલું હોય છે તમે નહીં જા એની દિવાળી બગડશે હર્ષવીજીએ મુખ્યમંત્રી માર્ગદર્શન ડેટા એટલે કે પાંચ વાગ્યા સુધી એટલે તમારું આ નવરાત્રીમાં દિવાળી કે જેમાં એક ને એક થી પચીસ વેન્ડરો આવે છે બેન કે એનાથી ધંધા રોજગાર ને રોજગારી મળે છે બીજી વસ્તુ કે તમને કોઈ પ્રેશર નથી આપતું કે ભાઈ આજ પાર્ટી પ્લોટમાં સાત હજાર પાંચ હજાર ના તમે પાસ લો તમે તમારી મરજી થી લોજો ને એમાં સરકારનો કોઈ આમાં આક્ષેપ નથી હોતો આમાં એવું છે ઘણી જગ્યાએ કોણ પાસ છે છે તમને ત્યાં કે મેં કીધું આની પર બેન એક કહેવાય ને કે સ્વાભાવિક છે કે મારી ઈચ્છા છે કે ભાઈ આજે મારે જીએમડીસી માં જવું છે મારી બીજા દિવસ ઈચ્છા છે કે મારા સાત હજાર ના પાસ ખરીદવા જાય ત્રીજા દિવસ મારી ઈચ્છા થાય કે હું શેરી કરવા જોઉં તો બેન કોઈ જાતની કોઈ સરકાર કોઈ પ્રાયોરિટી કે સરકારે બધા જ લોકોનો એક વિશેષ એક પક્ષ મૂકવા માટે કે આપણે જોયું છે કોરોનામાં બેન આપણા ત્રણ વર્ષ ચાર વર્ષ બાર આવ્યા છે માંડ સારી દિવાળી સારા આપણા તહેવારો કરતા થઈ ગયા છે અને એટલા જ માટે

ને ખરેખર હું કહેવા માંગુ છું કે તમારા પ્રોફિટ ના લીધે વધારે જેટલા પૈસા લોકિંગ આપો સુવિધા આપો એટલે ત્યાં કદાચ ના લીધે જમીન એ ખરાબ થઈ ગઈ હોય પણ છતાં હું કહું છું કે આપના માધ્યમથી કે ને પણ સમજવું જોઈએ કે ચાર હજાર પાંચ હજાર પબ્લિક બીજા દિવસ જો આ વખતે તમે સારું મેનેજમેન્ટ કરો છો તો આ ઇફેક્ટ આવતા વર્ષે પણ તમને એ લાભ થશે ને એટલા ઓર્ગેનાઇઝરો પણ આમાં સમજે છે કે એ એ જે પોતાનું નામ બનાવ્યું હોય એક પ્રેસ્ટીત બનાવ્યું હોય આવતા વર્ષે એમના માટે પણ એ પ્રોફિટ થઈ માટે બધાને સુખ સુવિધા આપે ઓકે ઓકે બિલકુલ હવે પરાગભાઈ જ્યારે લોકો પૈસા ખર્ચે જતા હોય છે જે પ્રમાણે કહી રહ્યા છે કે વાગ્યા સુધી ગરબા ભાઈ ગરબા કોઈ વાંધો નથી કમાવો પૈસા કોઈ વાંધો નથી લારી ગલ્લા ધારકો બધા પૈસા કમાય એમાં કોઈને કસો વાંધો હોવો જ ના જોઈએ પણ આ અસુવિધા ઊભી થઈ રહી છે ને મારો મૂળ પ્રશ્ન એ હતો હવે પરાગભાઈ તમે મને એ કહો કે આ જે પરિસ્થિતિ આખી છે તેને વિરોધ પક્ષ તરીકે તમે કઈ રીતે

પાર્ટી પ્લોટ ના ગરબા હોય છે એ અલગ છે હમણાં છેલ્લા વર્ષથી આ ચાલુ થયો છે મંડળી એક મંડળી કે છે ને એકચુઅલી જે શેરી ગરબા હતા એને આ લોકો મોડિફાઈડ કરી અને આજુબાજુના ક્યાંક કોક ખેતર એક બે ખેતર ભાડે લઈ અને ત્યાં સાદા ગરબા થાય મંડળી એટલે ત્યાં પણ એ પ્રકારના મંડળી ગરબા રે સફેદીયા ની ચોઈસ હોય છે આમાં કે ખેલૈયા ની ચોઈસ એવી હોય છે કે દૂર ત્યાં આ પાસ એવા પ્રકારના હોય છે કે તમને છેલ્લી ઘડીએ વોટ્સઅપ આવે કે મારે આ જગ્યાએ જવાનું છે તમારે પાસમાં ક્યાં એડ્રેસ પણ ના લખેલું હોય ને તો પણ લોકો જતા હોય છે એટલે આ તો જે ગાનારા હોય છે એની ઉપર ચોઈસ નો આધાર છે પણ એમાં ક્યાંય ક્યાંય પણ મનમાં ક્યાંય જોવા મળતો જ નથી હોય છે એ વેલ ઓર્ગેન ઓર્ગેનાઇઝ નથી કરતા અને લોકોને તકલીફ પડે છે આટલા વીસ વીસ હજાર લીધા પછી પણ એમ ભાઈ હું એ જ કહું છું કે તમે સફેદી ના ગરબા મેં તમને દાખલો આપ્યો એના પાસ જે છે આટલા બધા પંદર વીસ હજાર રૂપિયા ખર્ચી અને તમે જે જેણે બી નોંધાયું હોય ઓનલાઈન એને છેલ્લી ઘડીએ કહેવામાં આવે ઓનલાઈન ઉપર આવે કે ભાઈ આ જગ્યાએ તમારી ઇવેન્ટ છે એટલે તમારે ત્યાં પહોંચી જવાનું પછી ત્યાં કેવી સુવિધાઓ છે એ કેવી કે અસુવિધાઓ છે એ તમારું નસીબ છે હવે જો આ પ્રકારની જો લૂંટ ચાલતી હોય તો એ લૂંટને રોકવા માટે જવાબદાર કોણ તો એ લૂંટને જવાબદાર માટે પ્રશાસન જવાબદાર છે કોર્પોરેશન જવાબદાર જે કોર્પોરેશન ના આવતી હોય તો આજુબાજુનો જિલ્લો કે તાલુકો આવતો એ જવાબદાર છે સરકાર જવાબદાર છે હવે જે જે આયોજકો છે એ આયોજકો સ્ટ્રીટ લાઇટ નથી કે પાર્કિંગની સુવિધા નથી કે ખાણી પીણીની પૂરી સુવિધા નથી અને એ જે અસુવિધા પડે છે તો એ અસુવિધા સામે જો કોઈ અવાજ ઉઠાવે ખેલૈયાઓ જેને એમ લાગે કે ભાઈ મેં આટલા પૈસા લઈને હું છેતરાયો છું તો એ અવાજ ઉઠાવે એ કમ્પ્લેન કરે તો એ કમ્પ્લેન પ્રમાણે એને વળતર મળવું જોઈએ એ આયોજકોને પકડવા પડે અને આયોજકોએ એ જેટલા બી ખેલૈયાઓ છે એ લોકોને વળતર ચૂકવવું પડે એની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ વિરોધ પક્ષ તરીકે હું આ પ્રમાણે જોઈ રહ્યો છું બાકી

આપણા હમણાં સાથી મિત્રએ કીધું કે ભાઈ કોંગ્રેસના કોઈક સાંસદે કીધું કે બાર વાગ્યા સુધી તો પહેલા છેલ્લા પાંચ વર્ષથી આવી રીતે ચાલતું હતું ને તમે આઠ વાગે ચાલુ કરો બાર વાગે બંધ કરી દો આજુબાજુવાળાને કોઈને તકલીફ નથી પડતી આમાં બી કોઈ ખોટું નથી અને તમે ધર્મના નામે આપણે વાત કરીએ તો પાંચ વાગ્યા સુધી છૂટ આપી દે એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી પહેલા પાંચ પાંચ છ છ વાગ્યા સુધી ચાલતા હતા શેરી ગરબા કો કે સોસાયટી કે પેલા રોડ ઉપર ગરબા થતા હતા હું જયારે મેં જે જમાનામાં ગરબા જોયેલા ત્યારે ગોળ ગરબા થતા હતા હવે શું છે કે ફક્ત બધા પોત પોતાના ટોળા થઈને ફર્યા કરે ને દરેક બીજાને જોયા કરે ગરબા તો કોઈ ગાતું જ નથી એટલે આમાં ક્યાંય ભક્તિભાવ જળવાતો નથી ઉપરથી એ સુવિધાઓ પડે છે ઓકે એટલે હા પરાગભાઈ નીલેશભાઈ પરાગભાઈનું કેવું એવું થાય છે કે જે તમે ગાઈડલાઈન જાહેર કરો છો એનું ચુસ્તપણે પાલન નથી થતું અને છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાતી જેને લઈને આ બધી અસુવિધા ઉભી થઈ ગઈ છે જો હમણાં જ કોર્ટ કરે કે પરાગભાઈ કીધું કે એમના સાંસદ એમના કયા સાંસદે બોલ્યું છે એમને ખબર જ છે પણ જો હમણાં બાર વાગ્યા સુધીની જ આ સરકાર પરમિશન આપે બેન તો તરત કોર્ટ કર કેમ ગરબા રમો ન કોઈ તકલીફ જોઈએ તો તમે એ એ વ્યક્તિ જે પાંચ હજાર સાત હજાર એક્સ વાય એમાઉન્ટથી એને પાસ ખરીદ્યા હોય એક પોલીસ કમ્પ્લેન કરી છે કે ભાઈ મને આ વળતર જોઈએ છે તો સો ટકા આપણી જોડે બધા જ ધારાધ નિયમો છે પણ મેં આપણે કહ્યું

એની એલસીબી એસઓજી આ બધા જ લોકો પડકાર રૂપ એ નવે નવ દસે દસ દિવસ જે કેવા દસ દિવસ ના હોય તો કદાચ ગરબા થઈ ગયા છે દિવાળી એમને હરસંઘવીજી માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કહ્યું છે કે ભાઈ દસ દિવસ વધારે લોડ લેજો ખેલૈયાથી માંડીને થાય બેન અને આ સરકાર બધા જોવા જોવાવાળી છે એટલા જ માટે હું કહું છું કે અમે દુર્ગા પૂજાવાળું નથી કરતા કે ભાઈ અહીંયા આટલા દિવસમાં આટલું સાઉન્ડ બંધ થવું જોઈએ અમે આટલા બીજા ધર્મના હોય તો એમાં કોઈ બોલીએ નહીં આપણા હિન્દુત્વમાં સનાતનમાં જ તમારે છે ને પેટમાં દુખતું હોય અને બેન હું આપને કહી રહ્યો છું કે ખેલૈયાઓ આ વખતે વરસાદ નથી કદાચ ના બી પડે ભગવાન કરે માતાજીની આશીર્વાદ થી ખેલૈયા નવે નવ દિવસ ગરબા ગાય પણ એનાથી આપણે ગુજરાતના જે આપણે રોજગારી છે તો દિવાળીમાં એ વ્યક્તિઓને કોઈ પણ વ્યક્તિ હશે એમાં જે ધંધો રોજગાર કરતો હશે એને ક્યાંક ને ક્યાંક બેન અસર થશે એટલે આ સરકાર એ જોઈ રહી છે કે ઓર્ગેનાઇઝરો થકી પણ બીજા દસ લોકોને રોજગારી મળે એ એમને એ વળતર મળે એ થોડું મારું હતું મિત્ર ગુડગુડ ફેરવી રહ્યા છે કે જયારે જે પણ આયોજક પૈસા જો અધ પૈસા લેવાતા હોય જેમાં દાખલો આપ્યો ત્રણસો રૂપિયાની ટિકિટ ના બાર પાંચ હજાર લેવાતા હોય તો એવું તો તમે એ પાંચ હજાર રૂપિયાની સામે જે જે પાંચ હજાર રૂપિયા ખર્ચે છે એને શું આપી રહ્યા છો અને જો તમે નથી આપી રહ્યા તો એટલા રૂપિયા તમે લઈ લઈ કેવી રીતે શકો અને જો તમે લેતા હો એટલા રૂપિયા તો એ ગેરકાયદેસર છે અને જો એ ગેરકાયદેસર છે તો એ ગેરકાયદેસર કામ થતું રોકવા માટે જવાબદાર કોણ છે સરકાર છે પોલીસ છે પ્રશાસન છે તો એ જ્યારે વિરોધ પક્ષ આ વાત કરતી હોય તો પછી એમાં તમે હિન્દુત્વ અને ધર્મની વાત પાછી લાવો છો બે મોઢાની વાત કેવી રીતે થાય છે તમારે તમારે જે પૈસા લોકો ખર્ચે છે એનો લૂંટાતા હોય તેને રોકવા તો પડશે ને આજે પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા આજુબાજુમાં કોઈક ખેતરમાં ગમે ત્યાં લાઈટ પૂરી ના હોય અને ખાલી ઢોલ લગાડા તમારે ગરબા રમાડવાના હોય એવા તો તમે શું રમાડી રહ્યા છો તો આ તમારે રોકવું પડશે બિલકુલ તમને તમે સમા કરવા ના શોખ સમયના ભાવ છે ફરક થાય મૂલ વાત એ છે કે ઓર્ગેનાઇઝર જ્યારે ટિકિટો વહેંચે ત્યારે એણે એની ક્ષમતા જેટલી જ આપવી જોઈએ એ સૌથી પહેલી વાત છે અને આ હું નથી કેતો પોલીસે જે ત્રીસ પોલીસ તંત્રએ જે ત્રીસ શરતો જાહેર કરી છે પૈકીની એક શરત છે અને છતાંય એ ભંગ થઈ રહ્યો છે ઓવર ક્રાઉડ કરે છે અને ઓવર ક્રાઉડ થાય ને એટલે લો એન્ડ ની સિચ્યુએશન પણ ઘણી વખત ખરાબ થાય માની લો કે એ વખતે ભાગવા ભાગવાભાગી થાય ને તો એક્ઝિટ થી લોકો બહાર પણ ના નીકળી શકે અને બીજું પાર્કિંગની સુવિધા હોવી જોઈએ એ પણ નથી ત્રીજું કે રોડ ઉપર જે ટ્રાફિક થાય છે ટ્રાફિક નિયમન માટે ઘણી બધી જગ્યાએ પોલીસો દેખાતી નથી અને કોર્પોરેશનનો વાંક એ છે કે ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ છે અને જે રોડ પર ગાબડા સાંધવા જોઈએ એ સાંધા નથી હવે આપણે એમ કહીએ કે ભાઈ લોકોને ગરબા ગાવા છે ને એની ચોઈસ પ્રમાણે એ પાર્ટી પ્લોટમાં જાય એમાં આપણને શું વાંધો છે એવું કહેવામાં આવ્યું પરંતુ એ એ પાર્ટી પ્લોટની ક્ષમતાથી વધારે તો ના જ હોવો જોઈએ ને માની લો કે આજે કોઈ એ બહુ જ લોકપ્રિય ગાયક આવી ગયા અને એની ક્ષમતા દસ હજારની છે તો પછી ત્યાં પચીસ હજાર તો ભેગા ના જ કરાય ને એટલે એ જે કંટ્રોલ હોવો જોઈએ એ કંટ્રોલ નથી બીજી વાત એમ પણ કહેવામાં આવી કે ખેલૈયાને તકલીફ પડે તો કમ્પ્લેન કરે એટલે ભાઈ મીડિયામાં આવે છે કે લોકોને આટલી તકલીફ પડે છે તો ભાઈ વહીવટી તંત્રની પોતાની કોઈ જવાબદારી જ નહીં કે પેલો સામે આવીને કમ્પ્લેન કરે તો જ તમે એમ કહેશો કે ના ભાઈ તારી ક્ષમતા જેટલા જ રાખ કે અહીંયા ટ્રાફિક જામ થાય છે તો ભાઈ પોલીસ નથી તો પોલીસ ઊભો રાખ હવે વહીવટી તંત્રને કમ્પ્લેન કરે તો જ ખબર પડે છે વહીવટી વહીવટીતંત્રએ પોતાએ જે શરતો જાહેર કરી છે એનું પાલન કરવાની કોઈ જવાબદારી જ નથી કોર્પોરેશનને જે જાહેરાત કરી એનું પાલન કરવાની જવાબદારી એની નથી શા માટે સરકારે એને કહેતી નથી કે ભાઈ આટલું આટલું તમે નથી કર્યું તો કેમ નથી કર્યું કેમ જવાબ માગતા નથી એટલે આપણે સારી રીતે નવરાત્રિ રંગે ચંગે ઉમંગભેર અને ઉજવાય આપણે મા અંબાના આરાધનાનો માં આદ્યશક્તિની આરાધનાનું એક સૌથી મોટું આખા વિશ્વનું સૌથી લાંબુ ભક્તિ પર્વ છે અને આ ભક્તિ પર્વ આપણે ખૂબ જ ભાવપૂર્ણ ઉજવીએ પરંતુ એવું ના હોવું જોઈએ કે માણસનો મૂળ ઉજવી જાય માણસ આજે એને કપડાં એ રીતે પહેર્યા હોય એને ગરબે રમવાનો મૂળ હોય પરંતુ એટલું દૂર કાર પાર્ક કરવી પડે કે બે કિલોમીટર ચાલી જાય તો પછી ગરબા રમવાનો મૂડ જ ઉડી જાય કારણ કે આનો ચહેરો આખો પસીનો પસીનો થઈ ગયો હોય એટલે આયોજકો છે એ સારી રીતે આયોજન કરે અને જે યુવક યુવતીનો ઉત્સાહ છે એમાં એ એને ખલેલ ના પહોંચે એ પ્રકારનું આયોજન કરે અને સૌ ભાવપૂર્ણ રીતે ગરબા ગાય ઉજવે અને આનંદ માવે એ જ આપણી શુભેચ્છાઓ છે બિલકુલ પ્રફુલ્લ પરાગભાઈ અને નિલેશભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આ તમામનો આભાર ગરબા આયોજકો જાણે ઉઘાડી લૂંટ ચલાવતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે દરેક વસ્તુ છે ને એ રાજકારણ સાથે જોડાઈ જાય એ વસ્તુ યોગ્ય ન કહેવાય પરંતુ આપણી કમનસીબી એ જ છે કે આપણી દરેક આપણી રાજ્યની અંદર દરેક વસ્તુ થતી હોય છે તે તરત જ રાજકારણની અંદર જોડાઈ જાય છે પ્રજા જ્યારે પૈસા પોતે ખર્ચે છે ત્યારે એ સ્વાભાવિક રીતે સામેથી વળતર તો માગવાની જ છે પરંતુ આ બધા વચ્ચે ખબર નહીં કેમ રાજકારણ ઘુસી જતું હોય છે લોકો પરેશાન થાય છે લોકો હેરાન થાય છે એમને તકલીફ પડે છે ત્યારે સવાલ તો થશે જ નમસ્કાર